નમસ્કાર મિત્રો, પ્રજ્ઞા અભિગમ ધોરણ 1 વિષય ગણિત એકમ 10 અંકોનો ઉપયોગ માં આપનું સ્વાગત છે. મિત્રો, આ એકમ સાવ નાનકડો છે અને આપણે એક ભાગમાં પૂર્ણ કરીશું. અહીંયા એક ચિત્ર આપેલું છે. આ ચિત્રમાં કઈ વસ્તુ કેટલી છે તે ગણીને લખવાની છે. ચાલો જો અહીંથી આપણે એક એક વસ્તુ જોતા જઈશું. પંખા કેટલા છે? તો કે પંખો 1 છે. પછી ઘડિયાળ કેટલી છે? એ પણ 1 છે. પછી જો લેમ્પ છે અહીંયા, તો એ 2 છે. લેમ્પ 2 છે. પછી આ બોર્ડ છે એ 1 છે. પછી એક ડસ્ટબિન છે, કચરા પેટી 1 છે. પછી આ ચાર્ટ છે, તો ચાર્ટ 2 છે. પછી દરવાજો 1 છે અને બેસવાની જે આ નીચે બેસીને આપણે વર્ગમાં વાપરીએ છીએ એવી પાટલી કેટલી છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 18 19 20 21 22 અને 23, એટલે કે ડેસ્ક 23 છે. અને આ શતરંજી છે જો નીચે 1 2 3 અને 4, તો શતરંજી 4 છે. આ રીતે તમારે પણ બીજું કોઈ પણ ચિત્ર લઈ અને તેમાં કેટલી કઈ વસ્તુ કેટલી છે તેનું મૂલ્યાંકન કરી શકો છો. જો આની અંદર આપણે વર્ગીકરણ કરીએ તો કે 1 હોય તેવી કેટલી વસ્તુ છે, તો જો પંખો 1 છે, પછી ઘડિયાળ 1 છે, બોર્ડ 1 છે, કચરા ટોપલી 1 છે અને દરવાજો 1 છે. હવે 2 હોય એવી કેટલી વસ્તુ, તો એવી 2 વસ્તુ છે, એક લેમ્પ છે અને એક ચાર્ટ છે. બરાબર, તો આ રીતે ગણતરી કરવાની છે. હવે આગળ જોઈશું આપણે. અહીંયા એક આપેલું છે કે રતનના રસોડાની વસ્તુઓ દર્શાવી છે, ગણો અને કહો. બરાબર, તો રતનના રસોડાની વસ્તુઓમાં જો ચમચી કેટલી છે, ગણો 1 2 3 અને 4, તો અહીંયા લખશું આપણે 4. પછી ગ્લાસ કેટલા છે, 1 2 3 4 5 અને 6, તો 6 ગ્લાસ છે, તો અહીંયા 6 લખીશું. પછી આપણે અકળસા ટાઈપની જે છે એ જોઈએ, મોટા અકળસા છે, તો 1 2 છે, તો અહીંયા 2 લખીશું. પછી મગ છે, તો એ કેટલા છે, 1 2 3 4 5 6 અને 7, તો અહીંયા 7 લખીશું. અને કાંટાવાળી ચમચી 4 છે, તો એ અહીંયા 4 લખીશું. હવે અહીંયા આપણને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે કે 4 સંખ્યાવાળી વસ્તુઓ કેટલી છે. તો કેટલી છે વસ્તુઓ 4 સંખ્યાવાળી? તો કે આ 1 અને આ 2. બરાબર, તો અહીંયા આપણે 2 લખવાના થશે. પછી થાળીની સંખ્યા કેટલી છે? તો આમાં થાળી તો 1 પણ નથી, એટલે અહીંયા આપણે 0 લખીશું. પછી માત્ર 2 જ સંખ્યા ધરાવતી વસ્તુઓ કેટલી છે? તો 2 સંખ્યા ધરાવતી વસ્તુ 1 છે, તો અહીંયા 1 લખીશું.
અને છ સંખ્યા ધરાવતી વસ્તુઓ કેટલી છે? તો એ પણ એક છે, એટલે અહીંયા એક લખીશું. આ રીતે આ પૂર્ણ કરશો. હવે અહીંયા એક ચિત્ર આપેલું છે અને ચિત્રની અંદર આકૃતિઓ છે. આકૃતિઓ આપણે ગણવાની છે અને એની સંખ્યા લખવાની છે. ચાલો જો પહેલો પ્રશ્નમાં ત્રિકોણ છે, તો ત્રિકોણ કેટલા છે એ ગણવાના છે. જો અહીંથી આપણે ટીક કરી જવાના જેથી કરીને ભૂલાય નહીં એક પણ. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ અને બાવીસ. તો બાવીસ ત્રિકોણ છે. તો અહીંયા આપણે બાવીસ લખવાના થશે. પછી ગોળ કેટલા છે ગણવાના છે. ચાલો ગણીએ આપણે. જો આ એક ગોળ, પછી આ બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ અને અગિયાર. અગિયાર ગોળ છે. તો અહીંયા અગિયાર લખવાના થશે. પછી ચોરસ કેટલા છે. તો જો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, સાત ચોરસ છે, બરાબર. તો અહીંયા આપણે સાત લખીશું. અને લંબચોરસ હવે ગણવાના છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. નવ છે એ લંબચોરસ છે. તો અહીંયા આપણે નવ લખીશું. સોરી, અહીંયા લખવાના છે. તો અહીંયા નવ લખીશું. તો આ રીતે આપણે દરેકની સંખ્યા લખી. હવે અહીંયા એવું કીધું છે કે જે આકૃતિની સંખ્યા સૌથી વધારે છે એ દોરો. તો આમાંથી કેમાં વધારે છે? જો આમાં બાવીસ, આમાં સાત, આમાં અગિયાર અને આમાં નવ. તો બાવીસ છે એ સૌથી વધુ છે, એટલે બાવીસની આકૃતિ ત્રિકોણ છે. તો અહીંયા આપણે ત્રિકોણ દોરીશું. અને જે આકૃતિની સંખ્યા સૌથી ઓછી હોય એ અહીંયા દોરવાની છે. તો કેની સંખ્યા ઓછી છે? તો ચોરસની સંખ્યા સૌથી ઓછી છે, એટલે અહીંયા આપણે ચોરસ દોરીશું. આ રીતે પૂર્ણ કરશું. આગળ જોઈશું. અહીંયા એક પ્રશ્ન આપેલો છે, તમારી સ્વાધ્યાય પોથીમાં હશે. નામ લખેલા છે થોડાક અને દરેક નામની અંદર એના અક્ષર અહીંયા આપેલા છે. તો અહીંયા અક્ષરની સંખ્યા લખવાની છે. જો પહેલું નામ છે સ બ ન મ, શબનમ, તો એમાં કેટલા અક્ષર છે? તો એમાં ચાર અક્ષર છે. પછી શરદ, તો શરદમાં ત્રણ અક્ષર છે. પછી રતન, એમાં પણ ત્રણ અક્ષર છે. પછી કલરવ, એમાં ચાર અક્ષર છે. પછી ગહણપત, એમાં પણ ચાર છે. પછી નવરતન, એમાં પાંચ અક્ષર છે. પછી ર બ અક બર, એમાં છ અક્ષર છે.
પછી મ ગ ન એમાં ત્રણ અક્ષર છે અને અ ન વ ર એમાં ચાર અક્ષર છે. આ રીતે દરેકના નામના અક્ષર આપણે લખ્યા. હવે અહીંયા કેટલા નામને ચાર અક્ષર છે તો આમાં જો કેટલી વખત ચાર આવ્યા છે તો કે એક બે ત્રણ અને ચાર. તો કેટલા નામને ચાર અક્ષર થયા તો ચાર નામ એવા છે કે એમાં ચાર અક્ષર હોય. પછી કેટલા નામને પાંચ અક્ષર છે તો પાંચ અક્ષરવાળું એક જ નામ છે તો અહીંયા આપણે એક લખવાનો. અને કેટલા નામને છ અક્ષર છે તો એમાં પણ એક જ આવશે. હવે અહીંયા એવું છે કે કેટલી વાર ર મૂળાક્ષરનો ઉપયોગ થયો છે તો ર આમાં કેટલી વખત આવ્યા છે ગણવાના છે. જો આ નામમાં નથી, અહીંયા એક, અહીંયા બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. સાત વખત રનો ઉપયોગ થયો છે. અને મનો મૂળાક્ષરનો ઉપયોગ કેટલી વાર થયો છે તો જો આમાં એક વખત છે, એક, પછી આમાં નથી, આમાં નથી, આમાં પણ નથી, અહીંયા છે, બે વખત થયો છે મુદર. તો અહીંયા બે લખીશું. આ રીતે આ કાર્ડને પૂર્ણ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ એકમ પૂર્ણ થાય છે. સાવ નાનકડો એકમ છે, સરસ મજા આવે એવો, તમને સમજાઈ જાય એવો છે. આશા રાખું છું કે આપને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા એકમ સાથે. આભાર.